आज સુધી હું અજોબાની આવામાં હતો પણ એને તારા ઉપર નજર બગાડી હવે હું એને નહીં છોડું નહીં નહીં ધણી એના કર્યા એ ભોગવશે ધાનક બગાડ્યું શું વળ્યું એને મારામાં પાનમાં દેખાયા અને એ ચમત્કારને કારણે હું બચી ગઈ મને તો આ બધો પ્રતાપ પાનભાનો જ લાગે છે હું તમને પગે પડીને કહું છું માની છેલ્લી ઈચ્છા હતી કે આપણે દ્વારકાને દર્શને જઈએ ઓ માની ઈચ્છાની વાત તો હું તારી જોડે પછી કરીશ જાદુગરની પહેલા મને એ કહે કે રાક્ષસના તું પેલી રૂપલીના ઘરમાં આવી ગઈ રૂપાના ઘરે નહીં સ્વામી નહીં સ્વામી કહીને મને છેતરવા માંગે છે પણ હું તારા થી છેતરવા એમ નથી અરે મેં મારી સગી આંખે તને જોઈ છે ત્યાં ઘણી વાર સગી આંખે જોયેલું પણ ખોટું હોય છે સ્વામી एक तारा ने हूँ केम करीने तोड़ू जेनी इच्छा वगर पांडलू पण नथी हलतू ए परमेश्वर ने हूँ घर माथी केम करीने काढ़ू तो तू ज मारा घर माथी बाहर निकली जा नहीं स्वामी पत्नी ने माटे तो पति नु घरेज मंदिर गणे मारू मंदिर छोड़ी ने क्या जाऊं तो आ मंदिर नो देव तने आज्ञा करे छे के तू तारा एक तरह उपार अने पधरावे गाम ना तळाव मा नहीं तो तने तारा स्वामी नो स्वागत छे स्वामी आज फैसलो न करी जाऊ तो मारू नाम थांगो पान थांगो नहीं उपाड़ो तमारा लबाचा अने निकलो अहीथी अरे जमाई हमने आम काड़ी मुकाय कवली वाओ तमे तो काईक विचार करो का तो आ घर मा तमे એટલે તમે છોકરા ઉઠીને માબાપને ઘર બહાર કાઢવા બેઠા છો હા કાળી આ બધો તારે કારણે થયો તમારે કારણે અરે તારે કારણે તમારે કારણે તારે કારણે તમારે કારણે અરે મારે કારણે નહીં તારે કારણે અલ્લાહ નિરંજન શાંત થાવ બાદોળ કી નાવ આ તો ઘર છે કે ગોલકું બાપુજી તમે હા તમારા કલેશ ને કંકાસ નો કકળાટ મને ઠેઠ હેમાળે હંભળાણો ને મારે 81 વર્ષની તપસ્યા તોડીને આવવું પડ્યું છે નીચના પેટલાવ તારું થયું દાદાજી તમે આવ્યા નહીં તો અમારું તો જીવતર ઝેર થઈ જાત દાદાજી તમે તો સિદ્ધ પુરુષ છો અમારા દુઃખનું કાંક નિવારણ કરો બેટા આ બંને માટલા એના માટે જ હું કુંભાર વાડેથી સાથે લાવ્યો છું એટલે કાના કાળી તંતારમાં સર્વેશ્વર પણ એકલા નથી રહ્યા તો પછી તમે ક્યાંથી રહી શકો તમારા સૌનું દુઃખનું નિવારણ છે કે કાનો ને કાળી આ માટલા ફોડે ને સંસાર માંડે વાહ દાદાજી વાહ માની જાને માં તું સાસરે જા તો હું વર ભેગી થાઉં હું એ માટે જ આ ઘરમાં આવી છું પણ સાંગાના બાપુ મન દે તો કહું ને તે મારી વાલીડી કાલી પહેલેથી બોલી હો તો તન મન ને ધન ત્રણેય તને આપી દે હવે મારા બાપુજીની આજ્ઞા પ્રમાણે લે આ માટલો એને ફોડ એટલે આપણો સંસાર મંડાઈ જાય લે ફોડ દે પરમાત્માને નામા ગોપીચંદ ને ભરથરી હારે મારી બેઠક ઉઠક સિદ્ધ ચોરાસી હારે એક સાફીય તલમ પીવું છું એક દી બધા સીધો જાત્રા કરીને થાક્યા મેં કીધું રખડવાની જરૂર નથી હું તમને હથેળીમાં 68 તીરથ કરાવું પછી શું મેં હાથ ઊંચો કર્યો ત્યાં તો યમાળો મૈંડો ડોલવા ઓળો ઓળો હાથ એ હા એટલે તો હું યમાળે ગળવા ગયો તો યમાળો ગળી ગયો પણ હું ન ગળ્યો વાહ દાદાજી વાહ કાળી બહુ બેટા તમારી માં જીવતા છે કેમ દાદાજી આ તમારો પ્રેમ જોયા પછી એમ થાય છે કે હું એ એકાદું માટલું ફોડી નાખું
नहीं दादाजी नहीं, दादीजी नू लफड़ू रेवा देजो। कहता हो तो तमने अबील गुलाल छाटी ने भेरव जप्पे मूकी आविए। तो भले जवी तमारी मर्जी, तमे आई सुखे थी संसार भोगवो अने हूँ हेमाड़ा मां जईने जख मारू। साधु तो चलता भला। काली काना काली काना, अरे मारी काली कलेजा वाली। आ बापो घंगो थईने घरमां घुसे ईमो रहेल आपणे ओयडानो कब्जो લઈ લી, એટલે એને ખબર પડે કે હું કોણ। સાંગો પણ સાંગો અરે આને તો બારણે બંધ કર્યા। કાંઈ વાંધો નહીં, ઈ ભલે ઓયડા મારીએ, આપણે ઓથરીમાં પડ્યા રહેશું। આ ઉંમરે ઓરડો ઓથરી કે ફળિયામાં શું ફેર પડે છે। આવતી રે મારી કાળી કલેજા વાળી। મહારાજ, આજે એક કારણે પણ મારું અંતર તમને આપું છું। દાનમાં દેવા માટે મારી પાસે બીજું કંઈ નથી। બેટી, દ્વારકાધીશ તારી ઈચ્છા પૂરી કરે। ઈચ્છા? મહારાજ, ઈચ્છા તો હવે એક જ બાકી રહી છે કે દ્વારકાધીશના દેવળે આવી એના દર્શન કરી આરાધ કરું, મારી સાસુને અંતે ઘડીએ આપેલ વચન પૂરું કરું। તો બેટા, અમારી સાથે ચાલ, અમે દ્વારકા જ જઈએ છીએ। પરંતુ એમ દ્વારકા કેમ આવે? એમની રજા વગર? અરે બેટા, આજે ટાણે તો પહોંચી જઈશું અને સવાર થતા તો અમે પાછા વળવાના છીએ। આજની રાત તો એ પણ ઘરે નથી, બારગામ ગયા છે, હું શું કરું? બેટા, અમારા પર ભરોસો નથી આવતો। નહીં નહીં મહારાજ, સાધુ સંતોનો સંગ તો કોઈ પુણ્યશાળી પામે, હું જરૂર આવીશ। દાંત શેનો કાઢે છે ગોલકી ના? જો ફરીવાર દાંત કાઢે તારું જડબું ભાંગી નાખીશ। બીજાના જડબા ભાંગતા પહેલા પોતાના ઘરનું સંભાળ આજુબા। બાયડી તો ઉભો મૂકીને બાવા આરે ભાગી ગઈ ગોલકી ના। અરે પાંડા તો ગઈ। અરે સંહારે નહીં, એ તો ભાગી ગઈ ભાગી। અરે ઈ તો ગંગા માના પુણ્ય હતા તે આ સુધી રહી। અરે બે, એ તો ઘર નહીં અલકનો ઓટલો છે ઓટલો। અરે એ તો ભક્તિ નું નામ લઈ નાક કપાવ્યું નાક, અને ધણીમાં પાણી ન હોય તો ભાગી જાય ને। તો તું સાધુના ભેગી ગઈ। કોઈ મદદ કરો, કોઈ દયા કરો, મારાથી દુઃખ સહન નથી થતું, મારા અંગે લાય લાગે છે, કોઈ મદદ કરો કોઈ। સંતો, આ તો કોઈ દિન દુખી લાગે છે, હાલો આપણાથી થાય એટલી મદદ કરી। બેટા, યાત્રાના ધામમાં આવા દિન દુખ્યા તો સેંકડો મળવાના, કેટલાને મદદ કરીશ તું? આપણે આમે મોડા નીકળ્યા છીએ, વેલા નહીં પહોંચીએ તો દ્વારકાધીશના દર્શન નહીં થાય બેટા। ના ના, મને આમ છોડીને ન જાઓ, હું તમારે હાથ જોડું છું, મારાથી દુઃખ સહન નથી થતું, મને મદદ કરો। સંતો, તમે તમારે જાઓ, હું અખડી આવી પહોંચું છું। રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ। જોયું બેટા, મેં નહોતું કીધું કે આપણે મોડા પડીશું તો દ્વારકાધીશના દર્શન નહીં થાય। દર્શનનો વખત પૂરો થયો, હવે દરવાજા નહીં ઉઘડે। પૂજારીજી, હું બહુ લાંબો પંથ કાપીને આવું છું,
मारा पर दया करो भाई, प्रभु पोटी गया, दरवाजा नहीं उगड़े। अरे लांबो पंथ कापी ने आवी छो तो रात पड़ी रे, सवारे दे दे। सवारे सवार सुधी मारा थी रोकावा एम नथी पुजारी जी। अरे गांडी, प्रभु ना दर्शन करवा हाटू तो लोको जन्म आखो राह जुवे छे, ने तारा थी एक रात नी राह जोवाती नथी। पुजारी जी, सवार पड़ता पहला तो मारे मारा जीवता जागता देव नी सेवा मा हाजर थवू पड़शे। तो फरी कोक वार आवजे, अत्यारे दरवाजा नहीं उगड़े। हाँ बेटी, आज नी रात रोकाई जा बेटी। ना महाराज, मारा भाग मा भगवान नु मोह जवानु नथी लखायु, नहीं तो आणी टाणे पड़दा न थाय। तो बेटा, तारा हृदय मा साची भक्ति होय तो ले आ एक तारो ने जगावा, रात थई जाय आज भक्ति ने भगवान नी परीक्षा। ना महाराज, हूँ प्रभु नी परीक्षा करवा नथी आवी, हूँ तो मारी सासू ने दीधेल वचन पूरु करवा आवी छु। भले जेवी एनी मर्जी। ए भाई, आ ले तारी कामली। बेटा, एकली पाछी जेश? हाँ महाराज, द्वारकाधीश नु रटाल दिल मा होय पछी दीक्षे नी। कलंक लागे। अरे कलंक तो क्यार नु लागी गयो छे, ज्यांथी तू पेला भगतोड़ा नी जोड़े भागी गई। हूँ भागी नहोती गई, हूँ तो द्वारकाधीश ने दर्शने गई थी। माने अंत घड़ीए वचन आप्यु तो। मानी आज ने तू आ सुधी बत्ती रही छे, आज हूँ जो चुके अजू भर हाथ बुद्धि तने कौन बचावे छे। चल आज तने जो चुके कौन बचावे छे। त्रिलोकना नाथनी आज नींदर का वेरण थई। मुनिराज, भक्तो जारे भीड़ में आवे छता मारू स्मरण न छोड़े, एवे टाणे मारा थी बेसी केम रहेवाय। प्रभु, हूँ जानू छू के भक्तों ना तो तमे बेली छो, पण अत्यारे एवो केवो भक्त छे के पानबाई। पानबाई? हाँ, पानबाई एनी भक्ति नो कसोटी काल शुरू थयो छे। प्रभु, भक्तो तमारू स्मरण करे एटले वारे जाओ, अने पाछा भक्तोनी भक्ति केटली छे एनी कसोटी पण करो। तमारी लीला अपरंपार छे प्रभु। नारायण नारायण।
अरे जलर वाजी सवार थयो ઘરેણા ગાયબ આ કામળી પ્રભુના ઘરેણાની ચોરી ચોરી કોણે ચોરી કરી છે ચોરી કરનાર એક બાઈ છે જેની આ કામળી છે એ તો રાતે જ ચાલી ગઈ જાઓ જલ્દી રાજમાં ખબર આપો તમે એ બાઈને ઓળખો છો દર્શન કરવા એ તમારી સાથે જ આવી હતી કહો કોણ છે એ બાઈ એ તો પાનભાઈ હતા પાનભાઈ આજ પાનભાઈનું ઘર છે અરે છે કોઈ ઘરમાં અરે પાનભાઈ ए पान भाई आ एक भाई छे जे रात्रे दर्शन करवा आवी हती घरेणानी चोरी एने ज करी छे शुं वात छे चोरी घरेणानी कोना घरेणानी द्वारकाधीशना દ્વારકાધીશનો પણ હું તો રાતોરાત પગપાળા જ દ્વારકાથી આવી ગઈ હતી એ તો હમણાં ખબર પડશે જાઓ ને ધરતી વાલો ઘરની અરે દ્વારકાધીશના ઘરેણા શું વાત છે તમે લોકો અહીંયા શા માટે આવ્યા છો આ ભાઈએ દ્વારકાધીશના ઘરેણાની ચોરી કરી છે મને ખુશી થી પકડીજો પણ મારા ધણી ને છોડી દો એ કઈ નથી જાણતા નહીં જાણતા હો તો હવે જાણશે જયારે માધવ ભેગું થઈ તારા ગુના નો ન્યાય કરશે બોલો મહાત્મા તમારું શું કહેવું છે પાનભાઈ દ્વારકાધીશના ઘરેણાની ચોરી કરે એ મારું મન માનતું નથી મહાજન પરંતુ એને ચોરી કરી છે હકીકત છે અને આ ઘરેણા એનો પુરાવો છે દ્વારકાધીશના ઘરેણાની ચોરી કરી એને મહા ગુનો કર્યો છે એ ગુનાની સજા એને મળી જ જોઈએ પાનભા તે દ્વારકાધીશના ઘરેણાની ચોરી કરી છે તારા ઘરમાંથી જ ઘરેણા પકડાયા છે સફાઈ માટે તારે કંઈ કહેવું છે પકડાયા પછી સફાઈ શાની એને સજા થવી જ જોઈએ પ્રભુના ઘરેણા ચોરી પાંડાએ મોટો ગુનો કર્યો છે માજન એનો ગુનો માફ નહીં કરી શકે પાંડાના ગુના બદલ માજન એને મોતની સજા કરે છે પાંડા તને થયેલી મોતની સજા પ્રમાણે તારી છેલ્લી ઈચ્છા જાણવી એ અમારો ફરજ અમારો ધર્મ છે તારી જે ઈચ્છા છે એ પૂરી કરવામાં આવશે મહાજન મોતના માશરે ચડતા પહેલા મારી એક જ ઈચ્છા છે કે દ્વારકાધીશને દર્શન કરી એની સામે આરાદ કહું મારી સાસુને દીધેલ વચન પૂરું કર્યા પછી મને મોતનો રંજ નથી ભલે તારી ઈચ્છા સત્વર પૂરી થશે તમને ને તમારી ભક્તિને ઓળખી ન શક્યો મને મને માફ કરજો પાનમાં માફ કરજો ભાઈ સાચો તો આનો આશરો છે આના થકી કેટલાય પાપી પુણ્યશાળી બની પ્રભુના વાલા થયા છે લ્યો સદગુરુ ચરણો માં શીશ નમાવીને